જ્યારે કોઈ જગ્યા પ્રાણ પ્રતિષ્ઠિત હોય છે તેનો અર્થ એ છે કે ત્યાં એક શક્તિશાળી ઉર્જા હોય છે તમે આ રીતે તમારા પગ ખુલ્લા રાખીને બેસવા માંગતા નથી તે તમારા માટે ઘણી અલગ અલગ રીતે હાનિકારક બની શકે છે અરે ખોરાક પણ હું તમને કહું છું This question is from Claire here at Triple I. Why do we not place our feet towards lingas or other consecrated objects, or even people for that matter? Is it simply a matter of respect? તેથી આજ કલ તેઓ તે કરી રહ્યા છે તેમાંના કેટલાક તમે જાણો છો પશ્ચિમી સંસ્કૃતિઓમાં જ્યારે તમે કોઈને મળો ત્યારે તમે હાથ મિલાવતા હતા વાયરસના કારણે તેઓ સ્પર્શ કરવા માંગતા નથી કેટલાક કોણીઓને અડાડી રહ્યા છે કેટલાક પગ મિલાવી રહ્યા છે તેથી તે થવાનું શરૂ થઈ ગયું છે ક્લેર તમારે નિરાશ થવાની જરૂર નથી તે થવાનું શરૂ થઈ ગયું છે એક બીજા સાથે પગ મિલાવવા વેલ શા માટે જો કોઈ ઉર્જા સભર પરિસ્થિતિ હોય તો તમને હંમેશા પગને પલાઠી વળાવવાનું કહેવાય છે તમારા પગને તે દિશામાં લંબાવવાનું નહીં વેલ આ આદરની બાબત તેની હમણાંની નવી અભિવ્યક્તિ છે મૂળભૂત રીતે તો તમે તમારી તરફ આવતી કોઈ પણ વસ્તુને ઘણી જુદી જુદી રીતે ગ્રહણ કરી શકો છો તેથી યોગિક હેતુ હંમેશા જીવનના ઉચ્ચતર પાસાઓમાંથી પ્રાપ્ત કરવાનો છે તમે જાણો છો અનાહત છે જે બે ત્રિકોણોનું મિલન છે તેની નીચે મણિપૂરક સ્વાધિષ્ઠાન અને મુલાધાર છે જે જીવન ટકાવી રાખવાની પ્રક્રિયાના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરતા ચક્રો છે જીવન નિર્વાહ મૂળભૂત જીવન નિર્વાહ પ્રજનન પ્રક્રિયા જાળવણી પ્રક્રિયા તમામ જીવન ટકાવવા સાથે સંબંધિત છે અહીં તે આવે છે અને બે ત્રિકોણ એકબીજાને છેદે છે કેમ કે આ સર્વોચ્ચ પરમાનંદ છે આ સાક્ષાત્કાર છે આ શક્તિ છે આ પ્રેમ છે અને આ ત્રણેય ત્રિકોણો એકબીજાને અહીંયા છેદે છે જ્યારે કોઈ જગ્યા પ્રાણ પ્રતિષ્ઠિત હોય છે તેનો અર્થ એ થાય છે કે ત્યાં એક શક્તિશાળી ઉર્જા હોય છે જે તમને રૂપાંતરિત કરવાની સંભાવના ધરાવે છે હંમેશા તમે ગ્રહણ કરી શકો તેમાંની ઉચ્ચતમ સંભાવનામાંથી તે ઊર્જા તમારી પાસે આવવી જોઈએ જો તમે તમારા સહસર પ્રાપ્ત કરી શકો તો તે ખૂબ જ અદ્ભુત હશે તે જ કારણ છે કે જે ક્ષણે કોઈ પણ ભારતીય વ્યક્તિ મંદિરમાં જાય છે પ્રથમ બાબત એ છે કે તેઓ આને સંપર્કમાં લાવવા માંગે છે તેઓ તેને ભીનું રાખે છે યોગ્ય મંદિરમાં તેઓને કહેવામાં આવે છે ધ્યાનલિંગ મંદિરમાં પણ લોકો પોતાને ભીના કરીને માથું ભીનું કરીને જાય છે કારણ કે તેઓ આશા રાખે છે કે આ ઉર્જા અહીંથી પ્રવેશશે આશા રાખે છે આશા રાખે છે કે આ કામ કરશે કંઈ કામ ન કર્યું પછી તેઓ આ કહેશે પરંતુ તેઓ અહીં જવા માંગતા નથી કારણ કે આ જીવન ટકાવી રાખવાની પ્રક્રિયાઓ છે આપણે તેમને વધારવા માંગતા નથી આપણે જીવનના અન્ય પાસાઓને વધારવા માંગીએ છીએ જે આપણું જીવન ઉન્નત બનાવે કારણ કે જો તમે વધુ સારી રીતે જીવી શકો જો તમે જીવી શકો તો તે સારું છે આપણે જીવતા રહીએ તે ખૂબ જ જરૂરી છે પરંતુ કોઈક કરતા વધુ સારી રીતે જીવવું એ જીવનનું લક્ષ્ય નથી તે સમયનો બગાડ છે કારણ કે તમે ગમે તે કરો તમે કાયમ માટે જીવતા રહેવાના નથી હેલો તમે ગમે તે કરો રોગચાળો ન હોય તો પણ તમે કાયમ માટે જીવતા રહી શકશો નહીં તેથી જીવન ટકાવી રાખવાની દિશામાં વધારે પડતું રોકાણ કરવાની જરૂર નથી તેથી આ કારણે સમગ્ર સંસ્કૃતિએ આ પરિમાણને સમજીને તેઓએ ચોક્કસ રીતે સમાજોનું નિર્માણ કર્યું વેલ આજે તમને જે મળે છે તે તેની સંપૂર્ણ વિકૃત આવૃત્તિ છે પરંતુ મૂળભૂત રીતે તે હજી પણ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યા પર જાઓ છો ત્યારે તમે આ રીતે નમો છો કારણ કે તમે તેને અહી દાખલ કરવા માંગો છો તમે આનંદિત પરમાનંદિત બનવા માંગો છો તે કામ કરતું નથી તો ઓછામાં ઓછો સાકાર સંતુલન અને વિશ્વમાં રહેલા તમામ પ્રકારના ઝેરથી મુક્ત તે તમારામાં પ્રવેશ ન કરવો જોઈએ તેથી મૂળભૂત રીતે તમે ઈચ્છો છો કે તમારા શરીરનો ઉપરનો ભાગ અનાહતની ઉપરનો ભાગ આના સંપર્કમાં આવે તમે પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાની સામે આ રીતે તમારા પગ ખુલ્લા રાખીને બેસવા માંગતા નથી કારણ કે તે તમારા તરફ તદ્દન અલગ પ્રકારની ઉર્જાને આકર્ષિત કરશે અને તે તમારા માટે સંપૂર્ણપણે અલગ રીતે કામ કરશે જે જરૂરી નથી કે તમારા માટે ફાયદાકારક હોય તે તમારા માટે ઘણી જુદી રીતે હાનિકારક બની શકે છે તે કારણ છે કે જ્યારે તમે કોઈ પણ એવી જગ્યાએ બેસો છો જ્યાં તમને લાગે છે કે ત્યાં શક્તિ છે ત્યાં ઉર્જા છે તમે હંમેશા પલાઠી વાળીને બેસો છો કારણ કે તમે શરીરના નીચેના ભાગને બંધ કરવા માંગો છો જો તમે આ કરો છો તો તમે જાણો છો અમુક રીતે તમે લોકો પ્રત્યે બંધ થઈ જાઓ છો શું એવું નથી મહિલાઓ તમે આ જાણો છો ધારો કે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરી રહ્યું છે ચાલો કહીએ એક અજાણી વ્યક્તિ આવી છે એક પુરુષ તમારી સાથે વાત કરી રહ્યો છે શું તમે તેની સાથે આ રીતના વાત કરશો હેલો

તમે જે પણ સંસ્કૃતિમાં ઉછર્યા હોય સહજ રીતે તમે હંમેશા જાણો છો કે કારણ કે તે શરીરમાં થાય છે એવું નથી કે આપણે મનમાં બનાવીએ છીએ અમુક વસ્તુઓ શરીરમાં થાય છે તેથી અમુક સંસ્કૃતિઓ ખૂબ જ જાગૃતપણે આ મુદ્રાઓ વિકસિત કરી છે કે જો તમારે આ કરવું હોય તો તમારે આ રીતે જ જ બેસવું જોઈએ તે ખૂબ મહત્વપૂર્ણ કહું છું ખોરાક તમારી પાસે એક ફાયદો એ છે કે તમારી અને તમારા શરીરના નીચેના ભાગો વચ્ચે એક ટેબલ છે પરંતુ જો તમે જમવા બેસો અને પગ ખુલ્લા રાખીને જમો ઘણા લોકો ઊભા રહીને જમતા હોય છે જો તમે ઊભા રહીને ખાઓ છો તો આમાં ઘણી નકારાત્મક વસ્તુઓ છે કારણ કે તમારે સમજવું જ જોઈએ ખોરાકની જંખના ફક્ત તમારા મોંમાં નથી હોતી આખું શરીર તેની જંખના કરે છે આખું શરીર વેલ લોકો કહેશે ઓ આ વાત વૈજ્ઞાનિક નથી શું મારી નાભી ખોરાક માટે જંખે છે શું મારા જનનાંગ ખોરાક માટે જંખે છે હા ઝંખે છે તમે કદાચ ન સમજો પણ શરીરનું દરેક અંગ ખોરાક માટે ઝંખે છે પરંતુ તે આ માર્ગેથી જ પસાર થવું જોઈએ શું એવું નથી તેવી જ રીતે આપણા શરીરમાં અન્ય પ્રકારની ઝંખનાઓ છે તે સાચા માર્ગેથી પસાર થવી જોઈએ તો જ જીવન ચોક્કસ રીતે ચાલે છે નહીતર તમે જીવનને વિકૃત બનાવશો પણ તમે કોઈ શક્તિશાળી સ્વરૂપ જુઓ ત્યારે તમારા પગને પલાઠી વાળી રાખવા એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે હેલો જો તમે ત્રણ દિવસથી ખાધું નથી તો તમે સમજો છો કે તે એ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે શું એવું નથી તે ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે અને તમે જોશો કે જો તમે ત્રણથી પાંચ દિવસ સુધી ખાધું નથી તો શરીરનો દરેક કોષ ખોરાકને જંખના કરશે હવે જો તમે અહીં ખોરાક મૂકો છો તો તે માત્ર અહીં જ નથી મોમાં પાણી આવે છે બધું જ બધું જ કામ કરે છે તેથી તે મહત્વનું છે કે જ્યારે ખોરાક તમારી સામે આવે ત્યારે તમારા પગ પલાઠી વળેલા હોય પરંતુ તમે બીજી રીત શોધી લીધી છે તમારી જાતને ટેબલથી ઢાંકીને ઠીક છે જો તે તમારા માટે કામ કરી રહ્યું છે પરંતુ જો તમે ભોજન કરી રહ્યા હોવ તમને ખૂબ ભૂખ લાગી હોય અને ખોરાક આખા શરીરની સામે આવે છે તો તે તમારા માટે સારું નથી આ ખોરાકને લાગુ પડે છે કારણ કે આપણે ખોરાકને ખૂબ શક્તિશાળી સાધન ગણીએ છીએ પ્રાણ પ્રતિષ્ઠિત વસ્તુઓ અને મનુષ્યો કે જેઓ પોતાની અંદર એક ચોક્કસ શક્તિ ધરાવે છે તમે ક્યારેય તમારા પગ ખોલીને તેમની સામે આ રીતે બેસો નહીં કારણ કે તે તમારી સિસ્ટમમાં ખોટા પ્રકારની ઊર્જા લાવશે હું તમને પૂછું છું શું મળત્યાગ કરવો સારું છે હેલો હું તમને એક પ્રશ્ન પૂછું છું યસ હા પરંતુ તે તમારા શરીરના ચોક્કસ ભાગમાંથી જ બહાર આવવું જોઈએ જો તે બીજેથી બહાર આવે તો તે ભયંકર બની જશે ખરું ને હેલો તેવી જ રીતે ખોરાક ચોક્કસ રીતે અંદર જવો જોઈએ ખોરાકનું અંદર જવું એ માત્ર ભૌતિક ખોરાકનું જ અંદર જવું નથી ખોરાક તમારી અંદર ઘણી રીતે જાય છે કારણ કે આખું શરીર આ માટે સક્ષમ છે